ઓનલાઈન સ્વયંપ્રભાની આ લેક્ચર સિરીઝમાં હું ડોક્ટર વિનોદ વિનાયક એકવાર ફરી આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના લેક્ચરમાં આપણે ફુગાવાનો અર્થ અને તેની અસરોની ચર્ચા કરીશું. આ પહેલા આપણે ફુગાવાના નો અર્થ, એના લક્ષણો, એના પ્રકારો, એના કારણો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે તેની અસરોની ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે અર્થશાસ્ત્રના વિષયના સંદર્ભમાં આપણે આર્થિક અસરોની ખાસ ચર્ચા કરીએ છીએ. ફુગાવાની અસરોને સમજતા પહેલા એકવાર ફરી ફુગાવાનો અર્થ ભણી લઈએ, એની વ્યાખ્યા સમજી લઈએ. કારણ કે આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે ફુગાવાની વ્યાખ્યા એનો અર્થ તો લખવો જ પડશે. તો મિત્રો, શું છે ફુગાવાની વ્યાખ્યા? તો એના માટે તમારે સૌથી પહેલા ફુગાવાની વ્યાખ્યા સમજવી પડશે. તો ફુગાવાની વ્યાખ્યા શું છે? તો કેન્સ એવું કહ્યું કે અર્થતંત્ર એકવાર પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કરે, એટલે કે 100% જમીન, 100% મૂડી, 100% શ્રમ અને 100% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ હોય, મિત્રો, એટલે એક પણ એકમ, એક પણ જમીનનો ટુકડો ફાજલ ના હોય, એક પણ મૂડી વળ વપરાયેલી ના હોય, એક પણ નિયોજક બેરોજગાર કે નવરો ના હોય અને એક પણ શ્રમિક એવો ના હોય જે ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલું ના હોય. આ ચારેય સાધનો જ્યારે એની 100% ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય અને સંપૂર્ણ રીતે અર્થતંત્રમાં સામેલ હોય અને એક મૂડીનું એકમ કે એક શ્રમનું એકમ કે એક પણ જમીનનો ટુકડો કે એક પણ નિયોજક નવરો ના હોય, તે પછી જો અર્થતંત્રમાં માંગ વધે તો તે ફુગાવામાં પરિણમે છે. અને જ્યારે 100% જમીન, 100% મૂડી, 100% નિયોજન અને 100% શ્રમિક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ હોય તો તે સ્થિતિને પૂર્ણ રોજગારીની સ્થિતિ કહેવામાં આવે છે. તો મિત્રો, પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે એવું કેન્સે કીધું. હવે ફુગાવાના લક્ષણો આપણે સમજીએ. તો ફુગાવો એક નાણાકીય ઘટના છે, એટલે કે કોઈ રાજકીય કે ધાર્મિક પ્રક્રિયા નથી. ફુગાવો એક નાણાકીય પ્રક્રિયા છે જેમાં નાણાંનો પુરવઠો સતત વધતો જાય છે અને નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે. ત્યારબાદ ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવો સતત અને એક ધારા વધે છે. ભાવોમાં થતો સતત અને એક ધારો વધારો તે ફુગાવો છે એવું અર્થશાસ્ત્રી માને છે. જો ભાવો વધી અને અટકે અને પછી ઘટે, પછી ફરી વધે, ઓન એન એવરેજ વધે, તો તેને ભાવ વધારો કહેવાય, ફુગાવો ન કહેવાય. તો ફુગાવો એ શું છે? સતત અને એક ધારી ભાવોમાં થતી વૃદ્ધિ તે ફુગાવો છે. ઓકે, તો ફુગાવો એ સતત અને એક ધારી રીતે ભાવોમાં થતી વૃદ્ધિ અને નાણાંના મૂલ્યમાં થતો ઘટાડો દર્શાવે છે. ત્યારબાદ ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને ફુગાવાનું એટલે નાણાંનું મૂલ્ય કહે છે. ફુગાવામાં જેમ જેમ નાણાંનો પુરવઠો વધતો જાય છે તેમ તેમ ભાવ સપાટી વધે છે. ભાવ સપાટી વધવાના કારણે જેટલી ચીજ વસ્તુઓથી પહેલા જે વસ્તુઓ ખરીદી શકાતી હતી હવે ખરીદી શકાતી નથી. તો જેમ જેમ નાણાંનો પુરવઠો વધે છે, ભાવ સપાટી વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે. તો નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. જ્યારે નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. તો અર્થતંત્રમાં જ્યારે પણ નાણાંનો પુરવઠો વધે છે ત્યારે ત્યારે નાણાંનું મૂલ્ય ઘટે છે. કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને જ આપણે નાણાંનું મૂલ્ય કહે છે. ત્યારબાદ ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે. એટલે નાણાંનો પુરવઠો વધતા લોકોની આવક વધે છે, આવક વધતા ખર્ચ વધે છે, ખર્ચ વધતા કિંમત માંગ વધે છે, માંગ વધતા કિંમત વધે છે, કિંમત વધતા ફુગાવો થાય છે. જો નાણાંનો પુરવઠો વધશે એટલે લોકોની આવક વધશે, આવક વધે એટલે શું થાય? સરકારનું ખર્ચ એ લોકોની આવક છે. આવક વધે તો શું થાય? તો કે આવક વધે તો વ્યક્તિ તે આવકનો ખર્ચ કરે અને વ્યક્તિ તે આવકનો ખર્ચ કરે. આજે હું આજે ડીમાર્ટમાં જઈને 2000 રૂપિયાનો ખર્ચ કરું તો સામે હું 2000 ની વસ્તુઓની શું કરું છું? માંગ કરું છું.
એટલે જ્યારે એ આવક વધે છે ત્યારે ખર્ચ પણ વધે છે. ખર્ચ વધે છે તો માંગ વધે છે, પણ સામે એટલી ઝડપથી એ ચીજ વસ્તુનું ઉત્પાદન પણ થવું જોઈએ ને મિત્રો. પણ જેટલી ઝડપથી માંગ વધે છે એટલી ઝડપથી ઉત્પાદન વધતું નથી, અને પરિણામે જે ભાવ વધે છે તેને ફુગાવો કહેવામાં આવે છે. એટલે ફુગાવો એ શું છે? નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે લોકોની ખરીદ શક્તિમાં વધારો થવાથી બરાબર સામાન્ય ભાવ સપાટીમાં થતો વધારો છે. એટલે ફુગાવામાં નાણાંનો પુરવઠામાં વધારો થતા ભાવ સપાટી વધે છે અને પરિણામે નાણાંનું મૂલ્ય ઘટે છે. અગાઉ કેન્સે 1936માં તેને લખેલી પુસ્તક ધ જનરલ થિયરીમાં એને પૂર્ણ રોજગારી વિશે કીધું છે. એટલે પૂર્ણ રોજગારી પછી માંગમાં થતો વધારો એ ફુગાવામાં પરિવર્તિત થાય છે. ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે તેવું કહેવામાં આવ્યું. એટલે ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે, એટલે કે તમારે ઓછી વસ્તુઓ ખરીદવા પણ પહેલા કરતા વધારે નાણાં ચૂકવવા પડે છે. આનો અર્થ એ થયો કે નાણાંની ખરીદ શક્તિ દિવસે ને દિવસે ઘટતી જાય છે. બહુ જ મહત્વનો જે પ્રશ્ન છે એ છે ફુગાવાની અસરો. દર્શક મિત્રો, ફુગાવાની અસરોને આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ છીએ. મૂડીરોકાણ પરની અસર, બાજુમાં જે પ્લસ કે માઇનસ કરેલું છે, મૂડીરોકાણ વધતા ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધતા રોજગારી વધે છે, રોજગારી વધતા રાષ્ટ્રીયક વધે છે, રાષ્ટ્રીયક વધતા દેશનો આર્થિક વિકાસ થાય છે. તો ફુગાવો એક ચોક્કસ હદ સુધી સારો છે. એ સરકતો ફુગાવો હોય, ચાલતો ફુગાવો હોય, ભાવ જયારે 6% કે એના કરતા ઓછાના દરે વધતા હોય તો બહુ સમસ્યા નથી. પણ ભાવ જો એ કરતા પણ પછી વધારે વધવા લાગ્યા તો તે અર્થતંત્રની સમસ્યા ચોક્કસ છે મિત્રો. બરાબર છે. એટલે મૂડીરોકાણમાં વધારો એ મહત્વની વાત છે. હવે જે બીજો મુદ્દો છે કે ફુગાવા દરમિયાન મૂડીરોકાણમાં વધારો થાય છે, બીજો સંગ્રહખોરી અને કાળાબજારી કરનારા. મારો પ્રશ્ન એ છે મિત્રો કે સંગ્રહખોરી અને કાળાબજારી કરનારા પર ફુગાવાની પોઝિટિવ અસર કેવી રીતે થાય છે? બોલો તો પ્રશ્ન શું છે? જ્યારે બંને પક્ષે કમ્યુનિકેશન થઈ જશે ને પછી ભણવાની બહુ મજા આવશે. હું તમને પ્રશ્ન પૂછીશ, તમે જવાબ આપશો. તમારે જે ડિફિકલ્ટી ડાઉટ છે એ લોકો સોલ્વ કરાવો. જે આપણો બીજો મુદ્દો છે થાય છે, કૃષિ છે ને ખેતી અલ હોય છે, એનો અર્થ એ થયો કે ઇટ્સ અ ગેમ્બલિંગ ઓફ ધી મોનસૂન. હવે એ નક્કી કરે છે કે કઈ વસ્તુનો પુરવઠો બજારમાં જેટલો આવવાનો હતો એટલો આવી ગયો, હવે કોઈ ગુંજાયશ નથી, પહેલો વરસાદ પડતાની સાથે ઘણી બધી ફળફળાદી ન પણ થાય. એટલે થાય છે શું? તે અર્થતંત્રમાં ચોક્કસ સ્થિતિઓ આપી હતી. આનો અર્થ એવો થયો મિત્રો કે મૂડીરોકાણ પછી જે સંગ્રહ સત્તાખોરી થાય છે, ચોક્કસ સીઝન છે, અને એ સીઝનમાં જે અનાજનું ઉત્પાદન આવવાનું હતું તે આવી ગયું. હવે જે નેક્સ્ટ ઉત્પાદન છે એ તો આવતા વર્ષે જ આવશે. એટલે એ લોકો એવું કે આખા દેશના વેપારીઓને એક લોબિંગમાં, મેં એ પણ ખબર છે કે ગરીબોની
સવાર અચ્છા વગર થતી નથી. જ્યારે ધનિકો રેસિપીમાં પણ એનો તડકો લાગે છે. એટલે જ્યારે 5 રૂપિયા ખરીદી 2012-13 માં આવું થયેલું ત્યારે તે લોકો એને વેચે છે, રિલીઝ કરે છે. હવે અહીંયા એવું નથી, આ રીતે સંગ્રહ કરીને એ લોકો અનેક ગુણા નવા નાણાંનું સર્જન કરે છે. ચૂકવો જોઈએ. 5 રૂપિયા કિલોની ડુંગળી એ 150-200 રૂપિયા કિલો વેચે છે. એ હિતાવહ પણ નથી અને આદર્શ પણ નથી. સ્પેક્યુલેશન થાય, વોચપેન નું ઉત્પાદન થાય તો ઝડપથી એની જો અછત સર્જાય તો ઝડપથી એનો પુરવઠો વધારી શકાય છે. પણ કેસર કેરી કે ડુંગળી એ સિઝનલ છે અને ચોક્કસ સિઝનમાં જ આવે છે. હવે એ સિવાયની સિઝન આવશે તો અર્થ વેપારીઓ છે એ સંગ્રહખોરી અને સત્તાખોરી કરીને અર્થતંત્રમાં અનેક ગણો નફો કમાવે છે. અસર પડે છે, એ લોકો સાનુકૂળ અસર પડે છે, પરંતુ અર્થતંત્ર પર આની માઠી અસરો ઉદભવે છે. સત્તાખોરી કરનારા જે લોકો છે એ સંગ્રહખોરી અને સત્તાખોરી કરનારા લોકો અનેક ગણો છે, તો આજે જે ભાવો છે કાલે ભાવ એના કરતા અનેક ગણા વધારે હશે એવું લોકોને ખબર છે. અને એટલા જ માટે એ લોકો ચીજ વસ્તુઓનો સંગ્રહ કરી ભવિષ્યમાં ખૂબ જ ઊંચી કિંમતે એનું વેચાણ કરે છે. લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નફો થાય છે. પરિણામે સરકારે એ નિશ્ચિત કરવું જોઈએ કે સંગ્રહખોરી અને સત્તાખોરી કરનાર લોકો ઉપર સરકાર સખ્તથી સખ્ત પગલાં ભરે અને આ સંગ્રહખોરી અને સત્તાખોરી જ્યાં સુધી નહીં રોકાય ત્યાં સુધી અર્થતંત્ર ચીજ વસ્તુઓ અસરો ભણ્યા. સૌથી પહેલી નિશ્ચિત આવક કમાનાર વર્ગ. ફુગાવા દરમિયાન શું થાય છે, વિદેશથી આપણા દેશમાં ફુગાવો થવાના કારણે આપણા દેશના લોકોને આપણી વસ્તુઓ મોંઘી પણ બીજા દેશની વસ્તુઓ સસ્તી લાગે છે. પરિણામે શું થાય છે કે આપણે આપણા દેશની વસ્તુઓ છોડીને અન્ય દેશની વસ્તુઓનો ઉપયોગ વધારે કરવા લાગીએ છીએ અને આવું કરવાથી અર્થતંત્રમાં આયાતો વધવા લાગે છે. When the imports are increasing, then we have to pay more. And આપણે વધારે ચૂકવણી કરવી પડે એટલે આપણા દેશમાંથી વિદેશી હુંડિયામણનું ફંડ શું થવા લાગે, ઘટવા લાગે. બીજી બાજુ શું થાય, What happened on the other side? આપણા દેશમાં ફુગાવો છે ને, જરૂરી તો નથી ચાઇનામાં કે પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં કે બીજા દેશોમાં પણ ફુગાવો હોય. તો શું થાય કે આપણા દેશની અંદર ફુગાવો હોવાના કારણે આપણા દેશના લોકોને આપણી વસ્તુ મોંઘી પણ ચાઇનાની વસ્તુ સસ્તી લાગે છે એટલે આયાતો વધે છે. હવે નિકાસોના સંદર્ભમાં શું થાય, આપણા દેશમાં ફુગાવવાના કારણે માનો કે આવી પેન ભારત પણ બનાવે છે અને આવી પેન પાકિસ્તાન પણ બનાવે છે. હવે આ પેનની કિંમત ભારતમાં પણ એનું ઉત્પાદન ખર્ચ સરખું છે અને પાકિસ્તાનમાં પણ એનું ઉત્પાદન ખર્ચ સરખું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આની કિંમત માનો કે 100 રૂપિયા છે. હવે થાય છે શું કે અર્થતંત્રમાં ભારતમાં ફુગાવો થવાના કારણે આ પેનનું ઉત્પાદન ખર્ચ વધી ગયું મિત્રો, અને આ પેનનું ઉત્પાદન ખર્ચ વધવાને કારણે આ પેનનું ઉત્પાદન ખર્ચ વધવાને કારણે શું થાય છે,
આ પેનનું ઉત્પાદન ખર્ચ વધવાના કારણે ભારતની પેન ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓર વધારે મોંઘી થઈ જાય છે. હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં આ પેન ભારતની 100 રૂપિયામાં નહીં પરંતુ 150 રૂપિયામાં મળે છે. માની લો કે ભારતની આ પેન ખરીદવા માટે કોઈક વ્યક્તિએ લગભગ$2.50 આપવા પડે છે, જ્યારે પાકિસ્તાનની આ પેન સામેવાળા દેશને $2 મળે છે. તો કોઈ $0.50 કિંમત જેટલું મૂલ્ય કેમ વધારે આપશે? એટલે ભારતની ઇન્ટરનેશનલ લેવલ પર જે નિકાસો છે એ નિકાસો પણ ઝડપથી ઘટવા લાગે છે. તો મિત્રો શું થશે? એક બાજુ આયાતો વધતી જશે, ધેન યુ હેવ ટુ પે મોર, અને એક બાજુ નિકાસો ઘટતી જશે, ધેન યુ હેવ ટુ ગેટ લેસ. તો એક બાજુ તમારી ચૂકવણી વધે છે અને બીજી બાજુ તમારે પેમેન્ટ વધારે કરવું પડે છે, અને બીજી બાજુ ઇન્કમ ઓછી થઈ જાય છે. પરિણામે લેણદેણની તુલામાં ખાદ સર્જાય છે, ભારતનું દેવું વધે છે, ભારત પાસે વિદેશી હુંડિયામણનો જથ્થો ઓછો થવા લાગે છે. આ બહુ જ ગંભીર અને માઠી અસર ફુગાવાના કારણે અર્થતંત્ર ઉપર મિત્રો થાય છે. એટલે લેણદેણની તુલા ઉપર પણ આની માઠી અસરો થઈ. હવે તે જ રીતે તમે જુઓ કે ફુગાવાની ખેડૂતો ઉપર શું અસર થાય. તો ખેડૂતો ઉપર તો એ ના સમજવું જોઈએ, કદે ના ભૂલવું જોઈએ કે ખેડૂત પણ એક અલ્ટિમેટલી તો ઉત્પાદક જ છે. એટલે આજે જે એણે ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ્સ, હાઇબ્રિડ સીડ્સ એન્ડ અધર મટીરિયલ્સ, વોટ એવર ધ ઇનપુટ્સ ઇન્વેસ્ટેડ ફોર ધી એની ફૂડ ગ્રેન ઓર એની કેશ ક્રોપ, તો જે એને નાખ્યું છે આજની કિંમતમાં, એ ક્રોપ તૈયાર થશે 4-6 મહિના પછી, 3-4 મહિના પછી. ત્યાં સુધી શું થશે? આ બધી ચીજ વસ્તુઓના ઇનપુટ્સના પ્રાઇસ વધી ગયા, પણ એને તો એકવાર યુઝ કરવાનો તે કરી લીધો. અને 3 મહિના પહેલા માનો કે મગફળીનું પાક, ગ્રાઉન્ડનટનું ક્રોપ લેવા માંગે છે. જ્યારે એને ખેતીની શરૂઆત કરી હતી ત્યારે એ ગ્રાઉન્ડનટની કિંમત ઓછી હતી, પણ 3 મહિના દરમિયાન એના પણ ભાવ શું થઈ ગયા? વધી ગયા. એટલે ખેડૂતે નીચા મૂલ્યનું મૂડીરોકાણ કર્યું અને જે પાક તૈયાર થયો અને તે બજારમાં વેચાયો, ફુગાવા દરમિયાન તેની કિંમતો વધી જવાના કારણે ફુગાવામાં ખેડૂતને પણ ફાયદો થાય છે. કારણ કે ન ભૂલવું જોઈએ કે ખેડૂત પણ એક પ્રકારનો ઉત્પાદક જ છે. તો જે પ્રોડક્ટ લાઈફ સાયકલ હોય છે એ દરમિયાન કોઈ પણ ઉત્પાદક જ્યારે કોઈ પણ વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે તેણે નિશ્ચિત કિંમત ચૂકવી હોય છે, પણ એ વસ્તુ જ્યારે 3-4 મહિના પછી બનીને બજારમાં વેચાવા માટે આવે છે ત્યારે તેની કિંમતોમાં અનેક ગણો વધારો થઈ ચૂક્યો હોય છે. પરિણામે ફુગાવા દરમિયાન ધનિક વધુ ધનિક અને ગરીબ વધારે ગરીબ બને છે. આયની અસમાનતા સતત ને સતત વધતી જાય છે. એટલે ફુગાવો ક્યારે પણ આદર રાષ્ટ્રની સંકલ્પનામાં બંધ બેસતો નથી, એનાથી કોઈ જાજો વધારે ફાયદો થતો નથી. ભાવો વધવા અર્થતંત્ર માટે સારી વાત છે, પરંતુ અમુક સ્તર સુધી જ. મેં તમને ફુગાવાના પ્રકારોમાં ભણાવેલું કે સરકતો ફુગાવો, ચાલતો ફુગાવો, દોડતો ફુગાવો, કૂદતો ફુગાવો, ફુગાવાનું ભૂલાપૂર, અને એમાં વધતા દરના આધારે પણ કહેલું કે 1-3% એટલે સરકતો ફુગાવો, 4-6% એટલે એ ચાલતો ફુગાવો. પ્રશ્ન એ છે કે ચાલતા ફુગાવા પછી જ્યારે એ દોડતો ફુગાવો અને કૂદતો ફુગાવો કે ફુગાવાનું ભૂલાપૂર બને છે ત્યારે તે અર્થતંત્રમાં ભારી નુકસાન કરે છે. એટલે ભાવ વધવા જરૂરી છે, પણ અમુક મર્યાદા કરતા ભાવ વધવા જોઈએ નહીં મિત્રો, નહીતર તો તેની માત્ર લેણદેણની તુલા ઉપર જ નહીં પરંતુ અર્થતંત્ર ઉપર ઓવરઓલ ખૂબ જ માઠી અસરો થાય છે. ભારતનું દેવું વધે છે કારણ કે ભારતના ચલણનું મૂલ્ય ડોલર સામે ધોવાઈ રહ્યું છે, અને અર્થતંત્રમાં ભારતનું ચલણ જો નબળું પડે તો સામેના દેશે ભારતને ઓછા ડોલર આપવા પડે.
જ્યારે તે ભારત પાસેથી પેમેન્ટ માંગે ત્યારે ભારતે ડોલર લેવા માટે પહેલા કરતા વધારે રૂપિયા ભારતને આપવા પડે, બંને બાજુથી માર પડે. એટલે શું થાય કે ફુગાવા દરમિયાન લેણદેણની તુલામાં તો માઠી અસર થાય જ છે, પરંતુ ભારતનું દેવું પણ વધે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ચલણી નોટો અને કરન્સીનું મૂલ્ય ડોલર સામે નબળું પડે છે. તમે ઘણી વખત એવું સાંભળો છો, રૂપિયો મજબૂત થયો, રૂપિયો નબળો થયો, તો આ કેવી રીતે થાય છે એ પણ આપણે અર્થશાસ્ત્રના આગળના ટોપિકમાં ભણીશું. ગુસ્તાવ કેસલ નામક અર્થશાસ્ત્રીએ શક્તિનો સિદ્ધાંત આપ્યો છે, એ બધું આપણે ભણીશું. પણ અત્યારે એટલું ચોક્કસ સમજવું રહ્યું કે ફુગા દરમિયાન ડોલરની સામે ભારતનો રૂપિયો નબળો પડતો જાય છે, એટલે કે ડોલરને ખરીદવાની એની શક્તિ ઘટતી જાય છે. એટલે સામેવાળા દેશે તમને ઓછા ડોલર આપવા પડે છે જ્યારે તે ભારતની વસ્તુ ખરીદે છે. પણ એની વસ્તુ જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં પહેલા કરતા વધારે ડોલર આપી અને એને રૂપાંતરિત કરીને સામેના દેશને આપવા પડે છે. એટલે મળે છે ઓછું અને ચૂકવવું પડે છે વધારે, અને એટલા માટે અર્થતંત્ર પર તેની માઠી અસરો જોવા મળે છે. એટલે કે ફુગાવા દરમિયાન આવકની વહેંચણી ઉપર માઠી અસરો સર્જાય છે, બાંધી આવક કમાનાર વર્ગ ઉપર માઠી અસરો સર્જાય છે, પછી વેપારીઓ ઉત્પાદકો વગેરે ઉપર પોઝિટિવ અસર સર્જાય છે. હવે પ્રશ્ન આવે છે લેણદાર અને દેણદાર. તો લેણદાર કોને કહેવાય અને દેણદાર કોને કહેવાય? માનો કે મેં વૈભવ નામક એક વ્યક્તિને 5 લાખ રૂપિયા આપ્યા. હવે તે વ્યક્તિ મને તે પૈસા 5 વર્ષ પછી પરત કરે છે. તે વ્યક્તિ મને 5 લાખ રૂપિયા પૂરા આપે છે. તો 5 લાખ રૂપિયા તેણે મને પરત આપ્યા, પરંતુ આજથી 5 વર્ષ પહેલા એણે 5 લાખ રૂપિયામાંથી જે કંઈ પણ વસ્તુઓ ખરીદી એ હવે ખરીદી શકતો નથી. પ્રશ્ન એ છે કે એણે ઉચ્ચ મૂલ્યનું નાણું લઈને મને નિમ્ન મૂલ્યનું નાણું પરત કર્યું, એટલે કે 5 વર્ષમાં ભાવ વધવાના કારણે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે, નાણાંનું ધોવાણ થાય છે, રૂપિયાનું ધોવાણ થાય છે. મિત્રો, આમાંથી જ વ્યાજના કન્સેપ્ટનો જન્મ થયો. અને એટલા જ માટે કોઈ બેંક જ્યારે તમને ઉછીના નાણાં આપે છે ત્યારે આ વર્ષો દરમિયાન જે નાણાંનું ધોવાણ થઈ ગયું, તમને એણે 10 વર્ષ પહેલા જે મકાન ખરીદવા માટે પૈસા 10 લાખ રૂપિયા આપ્યા, તમે 10 વર્ષ પછી 10 લાખ રૂપિયા બેંકને પરત કરો, તેમાં બેંકને શું ફાયદો થયો? તો 10 વર્ષમાં જે નાણાંનું મૂલ્ય ઘટી ગયું, એ નાણાંનું મૂલ્ય ની જે ઘટી જવાના કારણે જે બેંકને નુકસાન થયું એની ભરપાઈ તો કરવી પડશે ને. અને એટલા જ માટે આમાંથી વ્યાજનો જન્મ થયો. એટલે જેમ જેમ નાણાંનું મૂલ્ય ઘટતું જાય ને મિત્રો અર્થતંત્રમાં, તેમ તેમ વ્યાજનો દર પણ વધતો જશે. આવું હંમેશા યાદ રાખો. તમે જોઈ શકો છો કે તાજેતરમાં જ જ્યારે સરકારે 8 નવેમ્બર 2015 ના રોજ ડિમોનેટાઇઝેશન કરી અને નવી ચલણી નોટો અર્થતંત્રમાં બહાર પાડી, ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી ગયો, લાંબા ગાળે ભાવ વધે છે. આ લાંબા ગાળાની અસર સમજાવું છું. એની અસરો અર્થતંત્રમાં અત્યારે વધી, નાણાંનો પુરવઠો વધે, લોકોની આવક વધી, આવક વધતા ખર્ચ વધે, ખર્ચ વધતા માંગ વધે, માંગ વધતા કિંમત વધે, કિંમત વધતા જનરલ ભાવ સપાટી વધતા ફુગાવો થાય. આ લાંબા ગાળાની ઘટના છે અને એમાં બળતામાં ઘી ઉગવાનું કાર્ય રશિયા અને યુક્રેન વોરે કર્યું. ભારત વિશ્વમાં સૌથી વધારે ગલ્ફ કન્ટ્રીથી ક્રૂડ ઓઇલ ખરીદનારો દેશ છે. યુરોપના બધા જ દેશો એ રશિયાથી ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલ અને ડીઝલ ખરીદતા હતા, પણ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલ્યું અને એ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલ્યું અને પરિણામે તમામ યુરોપિયન દેશો અને અમેરિકા અને કેનેડા સહિતના દેશોને રશિયા તરફથી ક્રૂડ ઓઇલની સપ્લાય બંધ થઈ ગઈ. એવામાં એ લોકોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા, પણ પેટ્રોલ ડીઝલ વગર તો ચાલે નહીં. એટલે એની સપ્લાય કરનારા બીજા દેશો જે મિડલ ઇસ્ટમાં ગલ્ફ કન્ટ્રી છે, તો મિડલ ઇસ્ટમાં ગલ્ફ કન્ટ્રી જે છે એ લોકોએ ઓપેક ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ એણે આ તકનો લાભ લીધો અને એણે ક્રૂડ ઓઇલ પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ વધારી દીધા.
એટલે એક બાજુ યુરોપિયન દેશો આવ્યા, બીજી બાજુ એશિયન, આફ્રિકન અને અધર તકનો લાભ ઉઠાયો, ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધારે વધારી દીધા. હવે ભારતમાં વિશ્વમાં સૌથી વધારે ઓપેક થી ક્રૂડ ઓઇલ ખરીદનારો દેશ ભારત છે. તો ભારતે જયારે ક્રૂડ ઓઇલ ની કિંમતો એ લોકોએ વધારી, તો ભારતમાં પણ પેટ્રોલ ડીઝલ ના ભાવ વધી ગયા. યુક્રેન રશિયાનું યુદ્ધ થયું તું મિત્રો, તે દિવસે જ સાંજે ન્યૂઝ 18 ચેનલ પર હું સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે ત્યાં ગયો હતો, અને તે જ દિવસે આજથી 4 મહિના પહેલા કે 3 મહિના પહેલા જે દિવસે આ યુદ્ધ થયું એ જ દિવસે, મને ડેટ યાદ નથી, પણ મેં સાંજે ઇન્ટરવ્યુમાં એવું કહી દીધેલું કે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ વધવાના છે, અને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે તમામ ચીજ વસ્તુઓની કિંમતો પણ વધશે. હવે કેમ એવું થાય? તો સવારે તમે જે અમૂલ દૂધની થેલી પીવો છો ને મિત્રો, એ ગામડાની ઇન્ટરનલ ઇન્ડેપ્ટેડ રિમોટ એરિયાની કોઈક ગામની દૂધ મંડળી હોય ત્યાં એ દૂધ ભેગું થાય, ત્યાંથી એ મિલ્કમેન એને મધર ડેરીમાં લઈને આવે, મધર ડેરી એને પ્રોસેસ્ડ કરે, અને પછી એ મિલ્ક પાઉચ બનીને તૈયાર થાય ત્યારે તે તમારા ઘરની બહાર સવારે 3 વાગે મિલ્ક વેન ચાલે ત્યારે એ દૂધની ડેરી કે પાનના ગલ્લા પર કેરેટમાં મિલ્ક પાઉચ તમને મળે, અને એ અમૂલ ગોલ્ડની કિંમત માની લો કે 32 કે 33 રૂપિયા હોય, તો શું તેમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એડ ના હોય? તમે જે ચાની લિજ્જત સવારમાં લો છો ને, એ દૂધ કેટલાય કિલોમીટરનું સફર તય કરીને આવ્યું હોય છે. તમે જે સવારે શાકભાજી કાપો છો ને, કેટલાય ગામડાઓથી કલેક્ટ થઈને અમદાવાદની શાક માર્કેટમાં ને ત્યાંથી સ્થાનિક બજારોમાં તમારી આસપાસ પહોંચે છે. તો જેટલું પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે, તેટલા તમામ પ્રકારની જીવન જરૂરી ચીજ વસ્તુઓની આપૂર્તિ કરનારા તમામ ટ્રક ડ્રાઈવરો, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકો, આ તમામ પ્રકારના લોકો એ રેન્ટ વધારી દેશે, એ ફેરાની કિંમત વધારશે, એટલે તાત્કાલિક પ્રોડક્ટની પ્રાઇસ પણ શું થઈ જશે, વધી જશે. એટલે ફુગાવો ઓર વધારે ગંભીર થતો જાય, ભાવો ઓર વધારે વધતા જાય, આ સમસ્યા ઓર વધારે ને વધારે વધતી જાય. તો ફુગાવામાં હંમેશા જે દેણદાર છે, મેં વૈભવને પૈસા આપ્યા તો જે દેણદાર છે, ક્રેડિટર્સ અને ડેટર્સ, હું મેં વૈભવને પૈસા આપ્યા, હું વૈભવનો લેણદાર છું અને વૈભવ દેણદાર છે. દેણદારને ફાયદો થાય છે પણ લેણદારને નુકસાન થાય છે, અને એટલા જ માટે લેણદાર હંમેશા વ્યાજની રકમની માંગણી કરે છે. પણ જો તમે નિશ્ચિત કિંમતે કોઈ વ્યક્તિને આપ્યું હોય તો એનાથી તમને નુકસાન થાય છે, કારણ કે તમે ઉચ્ચ મૂલ્યનું નાણું આપ્યું પરંતુ જ્યારે પરત થયું ત્યારે 10 લાખમાં એ પરચેસિંગ પાવર રહ્યો નહીં હમણાં, એટલે નુકસાન થાય. તો મિત્રો, દેણદાર પર સાનુકૂળ અસર, પણ લેણદાર પર તેની પ્રતિકૂળ અસર થાય છે. તો આપણે કઈ કઈ અસરો ભણ્યા? તો આપણે ભણ્યા નિશ્ચિત વર્ગ પરની અસરો, આપણે ભણ્યા લેણદેણની તુલા પરની અસરો, આપણે ભણ્યા આવક અને વહેંચણી પરની અસરો, આપણે ભણ્યા બચત અને મૂડીરોકાણ પરની અસરો, આપણે ભણ્યા આવકની વહેંચણી પરની અસરો, આપણે ભણ્યા નિશ્ચિત આવક કમાનાર વર્ગ પરની અસરો, લેણદેણની તુલા પરની અસરો. આ બધી જ અસરોમાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે કોના ઉપર સાનુકૂળ અસર પડે છે, કોના ઉપર પ્રતિકૂળ અસર પડે છે. ખેડૂતો ઉપરની અસરો, તો ખેડૂતો ઉપર પોઝિટિવ અસર, ઉત્પાદક અને વહેંચણી કરનારા લોકો, સોરી, ઉત્પાદક વેપારીઓ અને નિયોજક ઉપર હંમેશા પોઝિટિવ અસર, પણ નિશ્ચિત આવક કમાનાર વર્ગ ઉપર એની માઠી અસરો સર્જાતી હોય છે. એટલે ફુગાવાથી ન કેવળ આંતરિક ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને નુકસાન થાય છે સ્થાનિક લેવલ પર, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આપણો રૂપિયો આંતરરાષ્ટ્રીય ચલણ એવા ડોલરની સામે ધોવાઈ જવાના કારણે આપણા પણ અર્થતંત્રમાં ઘણા બધા પ્રમાણમાં, મોટા પ્રમાણમાં નુકસાન ઊભું થાય છે. આપણું દેવું વધી જાય છે, આપણી ચૂકવણી વધી જાય છે, આપણને મળનારા રૂપિયા ઘટી જાય છે. એટલે જેમ જેમ ડોલર મજબૂત થતો જાય તેમ તેમ આપણો રૂપિયો ઓડ નબળો પડતો જાય. સમજવાની વાત એ છે કે અમેરિકામાં ઉચ્ચ મૂલ્યનું નાણું
જે પેપર કરન્સીની વાત કરીએ તો તે માત્ર $100ની નોટ છે. જ્યારે ભારતમાં 2000ની નોટ બહાર પડાવે તો આ આનંદની વાત નથી. જેટલું ઉચ્ચ મૂલ્યનું નાણું બહાર પાડવામાં આવે એનો મતલબ એ થયો કે તમારા ચલણનું મૂલ્ય ઘટ્યું છે. ઝિમ્બાબ્વે નામક દેશમાં મેં તમને જે ફુગાવાના પ્રકારો ભણાવેલા એમાં હાઈપર ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાની એટલી બધી માઠી અસરો સર્જાઈ કે ભાવ એટલા બધા વધી ગયા કે ઝિમ્બાબ્વેની સરકારે $10,00,000ની નોટ બહાર પાડવી પડી. 10 લાખ ગણા ભાવ વધી ગયા. આનો અર્થ એ થયો કે 1 રૂપિયાની વસ્તુ લેવા માટે તમારે 10 લાખ રૂપિયા આપવા પડે. હવે આમાં સમજવાની વાત એ છે કે કોઈક મહિલા જો શોપિંગ કરવા જાય તો 4 ટ્રકો ભરીને પૈસા લઈ જવા પડે. પેલો ગણતો રહે તેમ છતાં બી પેલી મહિલા વસ્તુ લઈને પરત આવી જાય. આટલી બધી ચૂકવણીમાં જ્યારે મેં તમને કહ્યું કે ઝિમ્બાબ્વેમાં એક બહુ જ સરસ મજાનું કાર્ટૂન તે સમયમાં ધ ન્યૂઝ ધ સન કરીને એક ન્યૂઝ પેપર છે ઇંગ્લેન્ડમાં, એમાં છાપેલું કોઈકે, અને એના ઉપરથી એક અર્થશાસ્ત્રી શું સરસ મજાની વ્યાખ્યા લખી કે એક મહિલા બાસ્કેટ ભરીને રૂપિયા લઈને જાય છે અને પરત જ્યારે આવે છે ત્યારે બ્રેડ લઈને હાથમાં આવે છે. એટલે એને વ્યાખ્યા એવી આપી કે વેન ટુ મચ મની ચેઝિંગ અ વેરી ફ્યુ ગુડ્સ ઇટ્સ કોલ્ડ ઇન્ફ્લેશન. જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવાય. એટલે કે માની લો કે આ પેનની કિંમત 100 રૂપિયા હતી અને તે સમયમાં હું 200 રૂપિયા આપું તો આવી 2 પેન ખરીદી શકતો હતો. હવે ફુગાવો થવાના કારણે આ પેનની કિંમત 200 રૂપિયા થઈ ગઈ. તો જે પેન પહેલા 100 રૂપિયામાં મળતી હતી એ પેનને ખરીદવા માટે 200 રૂપિયા આપવા પડે છે. બીજી ભાષામાં કહું તો પહેલા 200 રૂપિયામાં આવી 2 પેન મળતી હતી, હવે 200 રૂપિયામાં માત્ર 1 પેન મળે છે. એટલે કે ફુગાવો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે અને પહેલા જેટલી જ વસ્તુ લેવા માટે તમારે પહેલા કરતા વધારે રૂપિયા ખર્ચવા પડે છે, એટલે કે નાણાંનું મૂલ્ય ઘટે છે. મિત્રો, તમારી જેમ અમે કોલેજોમાં ભણતા હતા ત્યારે પેટ્રોલ 50 રૂપિયા લિટર હતું. તો 40-50 રૂપિયા લિટર પેટ્રોલ હતું તો 100 રૂપિયામાં તો 2 લિટર પેટ્રોલ આવતું હતું. હવે 100 રૂપિયામાં માત્ર 1 જ લિટર પેટ્રોલ આવે છે. નાણાંની ખરીદ શક્તિ તો ઘટી ને, નાણાંનું મૂલ્ય તો ઘટ્યું ને. તો ફુગાવાની સૌથી માઠી અસર તો છે ને નાણાંના મૂલ્ય ઉપર. મોંઘવારી વધવાનું કે ભાવ વધવાનું આ જ એક પ્રમુખ કારણ છે. એટલે અને આ કારણ માત્ર આંતરિક ભાવ સપાટીમાં થાય છે એવું નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડોલરને ખરીદવાની આપણા ચલણની શક્તિ ઘટી જાય છે. અત્યારે 79 રૂપિયા અને 13 પૈસા કે 28 પૈસા સુધી આપણો ડોલર જઈને આવ્યો. એટલે આટલી મોટા પ્રમાણમાં જ્યારે ડોલરનું ધોવાણ, ડોલરની સામે રૂપિયાનું ધોવાણ થાય છે ત્યારે ન કેવલ આપણું આંતરરાષ્ટ્રીય દેવું વધે છે પરંતુ આપણા દેશને આંતરરાષ્ટ્રીય સ્તર પર બીજા દેશોથી કોઈ પણ વસ્તુ મંગાવીએ ત્યારે આપણે વધારે નાણાં ખર્ચવા પડે છે. ડોલર મેળવવા માટે પહેલા કરતા વધારે રૂપિયા ચૂકવવા પડે છે અને પછી સામેના દેશને તેની ચૂકવણી કરવી પડે છે. કારણ કે ડોલર એક આંતરરાષ્ટ્રીય ચલણ છે અને આંતરરાષ્ટ્રીય ચલણ, આંતરરાષ્ટ્રીય ચૂકવણી બધી અમેરિકન ડોલરમાં થાય છે. એટલે તમારે તમારા દેશનું ચલણ આપવાનું ત્યારે તમારા દેશની મધ્યસ્થ બેંક કે મની એક્સચેન્જ બેંક તમને ડોલર આપે, પછી એ ડોલર તમે જે તે દેશને આપો એટલે એ જે તે આંતરરાષ્ટ્રીય મલ્ટીનેશનલ કંપનીને આપો એટલે તમને વસ્તુ આપો. તો ડોલરની સામે રૂપિયો નબળું પડવાના કારણે તમારે પહેલા કરતા વધારે રૂપિયા ચૂકવવા પડશે કે નહીં, એટલે આનાથી બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. તો મિત્રો, ફુગાવાની આ અસરોમાં આપણે ઘણી બધી અસરો સમજ્યા. આવતા લેક્ચરમાં આપણે ફુગાવા વિરોધી નીતિ ભણવાનું છે. હવે ફુગાવા વિરોધી નીતિ શું છે? તો ફુગાવા વિરોધી નીતિ એટલે મિત્રો કે ફુગાવાને કઈ રીતે અંકુશમાં લઈ શકાય. એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી. ઇટ ઇઝ ક્લાસિફાઈડ ઇન્ટુ 3 પાર્ટ્સ: મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી એન્ડ એડમિનિસ્ટ્રેટિવ પોલિસી. મોનેટરી પોલિસી ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ 2 પાર્ટ: quantitative tools and qualitative tools. Quantitative tools further classified into 3 parts, that is bank rate, CRR and open market policy, while qualitative tools further classified into 5:
That is moral suggestion. Control the credit, change in the margin, legal or direct action, and the last but not least, that is publicity. Then fiscal policy. You have to give the definition of monetary policy as well as fiscal policy. Monetary policy means the policy about to increase or to decrease the supply of money in the economy is known as monetary policy. A supply of money ma increase and decrease karvana RBI pase kya rasta hoy to e che quantitative and qualitative je main humna charcha kari. Don't miss this lecture. It's very important. Nanakiya niti એટલે કે એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસીમાં નાણાકીય નીતિ પણ આવશે અને રાજકોષીય નીતિ પણ આવશે. ધ પોલિસી અબાઉટ ડેટ, પબ્લિક ડેટ, પબ્લિક એક્સપેન્ડિચર, ડેફિસિટ ફિનાન્સ એન્ડ ટેક્સેશન, ઇટ ઇઝ કોલ્ડ ફિસ્કલ પોલિસી. તો ફિસ્કલ પોલિસીમાં આપણે ટેક્સ દ્વારા, જાહેર દેવા દ્વારા, જાહેર ખર્ચ દ્વારા અને ખાદ પુરવણી દ્વારા ક્યારેક આમાં વધારો કરવો, ઘટાડો ક્યારે કરવું, ક્યારે નહીં કરવું, એ બધી જ બાબતોની સમજ આપણે મેળવીશું. અને એ સમજ મેળવ્યા બાદ આપણે અંતમાં અન્ય પગલાઓ ભણીશું. હવે એ અન્ય પગલાઓમાં શું છે? તો કે ક્રેડિટ ફેસિલિટી વધારીશું, પછી જે રિજિડ એટમોસ્ફિયર છે એને દૂર કરીશું, શિક્ષણમાં વધારો કરીશું, સંગ્રહખોરી અને સત્તાખોરી પર અંકુશ લાવવાના પ્રયત્નો કરીશું, જરૂર પડે અન્ય દેશોથી આપણે વસ્તુઓનો આયાત કરીશું, એટલે સંગ્રહખોરી સત્તાખોરી કરનારા લોકોને નુકસાન થઈ જાય. એટલે અર્થતંત્રમાં આયાતો કરી અન્ય દેશોથી વસ્તુ મંગાવી દેશની અંદર જરૂરી પુરવઠો વધારી દેવો. અને જરૂરી પુરવઠો જ્યારે તમે વધારી દો છો મિત્રો, ત્યારે પણ ચીજ વસ્તુઓમાં ભાવો શું થાય છે? પુરવઠો વધવાના કારણે ભાવ ઘટે છે. તો જે અંતિમ મુદ્દો છે ફુગાવાના ચેપ્ટરનો, તે છે ફુગાવા વિરોધી નીતિ. એને ઇંગ્લિશમાં કહેવાય છે એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી ઓર વેરિયસ મેઝર્સ ટુ કંટ્રોલ ધી પ્રાઇસ રાઇઝ ઇન ધ નેશન, વિચ ઇઝ ક્લાસિફાઈડ ઇન્ટુ થ્રી પાર્ટ: monetary policy, fiscal policy and administrative or government policy. Don't miss the next lecture and come with the all the preparation. તમે થોડું વાંચીને આવશો તો અમે સાથે સાથે અમે જે સમજાવીશું તમને સમજ પડતી જશે. તો મિત્રો, આવનારા લેક્ચરમાં આપણે ફુગાવાના અંતિમ ટોપિક, ફુગાવા વિરોધી નીતિની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ સૌ મને અનુમતિ આપો અને ઓનલાઈન લેક્ચર સિરીઝની આમ જ મજા માણતા રહો. જય હિન્દ. નમસ્કાર.